नमस्ते विद्यार्थी मित्रों, गिरजा स्कूल में आपनो स्वागत छे। आज आपणे धोरण 7 मां चैप्टर नंबर 1 विषय भणीशुं। तेमा आपणे 1 थी नंबर 52 सुधी आगळ भणी चूक्या हता। आज आपणे नंबर 53 थी शीखीशुं। तो जोईए नंबर 53। आपेल समीकरण चकासी साचुं के खोटुं करो। तेमा जोईए पहला नंबरनो -21 गुण्या मोटा कौंसनी अंदर -4 माइनस नाना कौंसनी अंदर -3 मोटो कौंस पूर्ण बराबर 21 गुण्या 4 -3। तो अहीं आगे अपने आ पद ने शू करीशू -1 वडे गुणी दईए। तो -1 वडे गुणो तो शू लखाशे 21 माइनस छे अने तेने -1 वडे गुणो तो केवा लखाशे 21। गुणाकारनी अंदर आ पद अंदर ने पण शू करीए -1 वडे गुणीए तो मोटा कौंसनी अंदर लखाशे -4 ने -1 वडे गुणीए तो लखाशे 4। -3 ने -1 वडे गुणो तो लखाशे 3। तो अहीं गाड़ी 21 गुण्या 4 -3 आवे छे एटले के आ विधान केवुं थशे साचुं थशे। हवे जोईए नंबर 2। 10 गुण्या 6 माइनस कौंसमां -1 मोटो कौंस पूर्ण बराबर 10 गुण्या मोटा कौंसनी अंदर -6 -1। तो आ विधान सत्य थशे नहीं थाय केम के अहीं गाड़ी 10 छे तो अहीं पण 10 छे। अहीं गाड़ी 6 -1 छे तो अहीं गाड़ी विधान केवुं आप्युं छे -6 -1 आप्युं छे તેથી આ વિધાન થશે ખોટું। હવે જોઈએ આપણે નંબર 54। વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ મેળવો। તેમાં છે પહેલા નંબરનું 52 × 30। તો અહીંયા ગાડી આપણે 52ને શું કરીશું વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આપણે શું લખીશું કે 50 + 2 52ની જગ્યાએ લખીશું। તો અહીંયા ગાડી આપણે લખીએ કે 30 × 52 52ની જગ્યાએ લખીશું આપણે 50 + 2। હવે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો તો 30 ક્યાં ગુણાશે 50 સાથે ગુણાશે એટલે લખાશે 30 × 50। અહીંયા સરવાળાનું ચિહ્ન છે એટલે અહીંયા આવશે સરવાળાનું ચિહ્ન। હવે 30ને આપણે શું કરીશું 2 વડે ગુણીએ તો અહીંયા લખાશે 30 × 2। તો 30 × 50 કેટલા થશે તો જે થશે 1530 × 2 એટલે લખાશે 60। 1500 + 60 કરો તો આપણને જવાબ મળશે 1560। 23 રીતે બીજા નંબરનો જોઈએ। બીજા નંબરનો કયો છે કે -23 × 9 છે તો આપણે 9માંથી શું કરીશું 1 બાદ કરી દઈએ એટલે કે 10માંથી 1 બાદ કરીએ તો આપણને 9 મળશે। તો આપણે 9 પદ લખીએ કે -23 × 10 - 1। હવે 23ને 10 વડે ગુણીએ તો લખાશે -23 × 10। અહીંયા વચ્ચે ચિહ્ન હતું બાદબાકીનું એટલે અહીંયા આપણે ચિહ્ન કરીશું બાદબાકીનું। ફરીવાર આપણે કૌંસમાં લખીએ તો -23ને ક્યાં કેટલા વડે ગુણીશું આપણે 1 વડે ગુણીશું એટલે લખાશે -23 × 1। હવે -23ને 10 વડે ગુણો તો કેટલા લખાશે -230। અહીંયા બાદબાકીનું ચિહ્ન હતું એટલે બાદબાકીનું ચિહ્ન રાખીશું। હવે -23ને 1 વડે ગુણીએ તો કેટલા લખાશે -23। તો -23 જે કૌંસમાં છે કૌંસની બહાર લખો તો અહીંયા માઇનસ ચિહ્ન છે તો માઇનસ ચિહ્નને કૌંસની અંદર -23 વડે ગુણો તો 23 કેવા થઈ જશે ધન પૂર્ણાંક થઈ જશે એટલે આપણે અહીંયા નવા પદમાં લખીશું કે -230 + 23। -230 માં 23 ઉમેરો તો કેટલા મળશે આપણને -207 મળશે। જેમ મોટી સંખ્યાનું ચિહ્ન કેવું હતું માઇનસ હતું એટલે અહીંયા ગાડી આપણે -207 લખીશું। તેવી જ રીતે તમારે ત્રીજો ચોથો અને પાંચમા નંબરનો જે તમારે જાતે કરવાનો રહેશે। હવે જોઈએ આપણે નંબર 55। એક દુકાનદારે સોમવારે 63 રૂપિયાનો નફો, મંગળવારે 13 રૂપિયાનું નુકસાન, બુધવારે 9 રૂપિયાની ખોટ અને ગુરુવારે 37 રૂપિયાનો નફો થયો તો
તેને આ ચાર દિવસમાં નફો થયો કે ખોટ ગઈ હશે જે આપણે શોધવાનું છે. દુઃખ શું થયું છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સોમવારે 63 રૂપિયાનો નફો થયો છે, જ્યારે મંગળવારે શું થયું છે, 13 રૂપિયાનું નુકસાન થયું, એટલે કે 13 રૂપિયા તેને ગુમાવ્યા. એટલે આપણે લખીશું -13. પછી 9 રૂપિયાની શું ગઈ છે, બુધવારે ખોટ ગઈ છે. ખોટ ગઈ હોવાથી તે આપણે શું કરીશું, તેને માઇનસ વડે દર્શાવીશું, તો લખાશે -9. અને ગુરુવારે 37 રૂપિયાનો નફો થયો છે, એટલે 37 કેવા લખાશે, ધન પૂર્ણાંકમાં જ લખાશે. તો હવે આપણે કુલ આવક શોધવાની છે, જે નફો થયો છે કે ખોટ થયો છે. તો આપણે શોધીએ તો લખીશું અહીંયા કુલ ચોખ્ખી આવક બરાબર 63 -13 -9 -37. તો આ ચારેય સંખ્યાઓનો સરવાળો કરો, તો અહીંયા આ બાદબાકીનું ચિહ્ન છે જે કૌંસની બહાર સરવાળાનું છે, તો તેના વડે ગુણો, તો ચિહ્ન કયું રહેશે, બાદબાકીનું રહેશે. તો લખાશે 63 -13 -9 -37. તો 63માંથી 13 જાય તો કેટલા વધશે, 50 વધશે. પછી છે -9 - 37. હવે 50માંથી 9 બાદ કરો તો કેટલા વધશે, 41 - 37. 41 - 37 કરો તો કેટલો જવાબ મળે આપણને, 78. તો અહીંયા 78 કેવો મળ્યો આપણને, ધન પૂર્ણાંક મળ્યો. તો આપણે કહી શકીએ કે ચાર દિવસના અંતે તેને રૂપિયા 78નો શું થયો હશે, નફો થયો હશે, જે આપણે કહી શકીએ. હવે જોઈએ નંબર 56. એક સ્પર્ધામાં દરેક સાચા જવાબ માટે +5 અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે. ટીમ એ બધા સવાલોના જવાબ આપે છે, પણ સાચા 10 જવાબ છે અને 30 ગુણ મેળવે છે. જ્યારે ટીમ બીને જવાબ આપે છે, તે બધા જ જવાબ સાચા છે અને તે 40 ગુણ મેળવે છે. તો ટીમ એ દ્વારા કેટલા ખોટા જવાબ આપવામાં આવ્યા અને ટીમ બી કેટલા સાચા જવાબ આપ્યા, જે આપણે શોધવાના છે. તો આપણે સૌ પ્રથમ શું કરીશું કે અહીંયા ગાડી આપણને સાચા જવાબ માટે કેટલા આપ્યા છે, ગુણ 5 ગુણ આપ્યા છે. તો આપણે ટીમ એના સાચા ગુણ શોધીશું. તો ટીમ એના 10 સાચા જવાબ હોવાથી આપણે શું કરીશું, સાચા જવાબ માટે 5 હતા, તેને 10 સાચા જવાબ આપ્યા, એટલે આપણે 10 વડે ગુણી લઈશું. તો 5 × 10 કરો તો આપણને કેટલા મળશે, 50 ગુણ મળશે. પણ તેને તો અહીંયા કેટલા ગુણ મેળવ્યા છે, 30 ગુણ મેળવ્યા છે. તો તેને કેટલા ગુણ ગુમાવ્યા હશે, તો આપણે લખી શકીએ કે ગુમાવેલા ગુણ બરાબર કુલ ગુણ કેટલા હતા, 50 હતા. તો 50માંથી તેને મેળવેલા ગુણ બાદ કરીએ તો આપણને ગુમાવેલા ગુણ મળશે 20, જે કેવા હોય, હંમેશા માઇનસમાં હોય. તો આપણે કહી શકીએ કે ગુમાવેલા ગુણ હોવાથી તેને -20 વડે લખીશું. તો ખોટા જવાબોની સંખ્યા શોધવાની કીધી છે આપણને અહીંયા, કે ટીમ એ દ્વારા કેટલા ખોટા જવાબ આપવામાં આવ્યા. તો આપણે લખીએ કે ખોટા જવાબોની સંખ્યા બરાબર -20/2, કેમ કે ખોટા જવાબો માટે કેટલા ગુણ હતા, 2 ગુણ હતા, એટલા માટે આપણે -2 વડે ભાગીશું. તો -20ને -2 વડે ભાગો તો આપણને જવાબ મળશે 10. તો આપણે કહી શકીએ કે ટીમ એ દ્વારા 10 જવાબ ખોટા આપવામાં આવ્યા. હવે આપણે ટીમ બી માટે શોધવાનું છે કે ટીમ બીએ કેટલા જવાબ સાચા આપ્યા છે. તો આપણે અહીંયા ગાડી કહી શકીએ કે ટીમ બીએ બધા જ સાચા જવાબ આપીને કેટલા ગુણ મેળવ્યા છે, 40 ગુણ મેળવ્યા છે. તો દરેક સાચા જવાબ માટે કેટલા માર્ક્સ હતા, 5 માર્ક્સ હતા. તો આપણે સાચા જવાબ ટીમ બીના સાચા જવાબ શોધવાના છે. તો આપણે લખી શકીએ કે ટીમ બીના સાચા જવાબની સંખ્યા બરાબર કેટલા ગુણ હતા, તેના 40 ગુણ હતા અને સાચા જવાબ માટેના કેટલા ગુણ હતા, 5 ગુણ હતા. તો 40ને 5 વડે ભાગો તો આપણને કેટલા મળશે, 8 જવાબ મળશે. તો આપણે કહી શકીએ કે ટીમ બી દ્વારા 8 જવાબના સાચા જવાબ આપવામાં આવ્યા છે. હવે જોઈએ આપણે નંબર 57, કે એક ફળવાળા પાસે 500 સફરજન અને 300 કેળા છે. એ દરેકે વેચેલા સફરજન માટે
₹5 નફો મેળવે છે અને દરેક વેચેલા કેરા પર ₹300 શું કરે છે, ખોટ કરે છે। તો બધા જ સફરજન અને કેરા વેચાયા પછી તે નફો કરે છે કે ખોટ અને કેટલા રૂપિયાનો નફો કે ખોટ કરે છે તે આપણે શોધવાનું છે। તો આપણે પહેલાં જ શોધીશું સફરજન માટે। તો સફરજન માટે તે શું કરે છે, દરેક સફરજને ₹5નો નફો કરે છે। તો આપણે એવું લખી શકીએ કે એક સફરજને તે ₹5નો નફો કરે છે। તેવા કેટલા સફરજન છે, 500 સફરજન છે। તો લખીએ કે 500 સફરજન માટે કેટલો નફો કરશે, તો નફો બરાબર 500 × 5/1। 500 × 5 કરો તો આપણને ₹2500 મળશે। તો સફરજન માટે તે ₹2500નો શું કરે છે, નફો કરે છે। જ્યારે હવે કેરા માટે તે શું કરે છે, ખોટ કરે છે, જે ₹3ની ખોટ કરે છે। તો આપણે લખીએ કે એક કેરા માટે તે ₹3ની ખોટ કરે છે। તેવા અહીંયા ગાડી આપણને 300 કેરા આપે છે। તો લખીએ કે 300 કેરા માટે તે કેટલા ₹ની ખોટ કરશે, તો ખોટ બરાબર લખીશું 300 × 3/1। તો 300 × 3 કરો તો કેટલા મળશે, ₹900 મળશે। હવે તે બધા સફરજન અને કેરા વેચ્યા પછી નફો કરે કે ખોટ કરે અને કેટલા ₹ની કરે છે, જે આપણે શોધવાનું છે। તો નફો અહીંયા કેવો છે, ધન પૂર્ણાંકમાં છે। જ્યારે ખોટ કેવી હોય, ઋણ પૂર્ણાંકમાં હોય। તો આપણે 900ની જગ્યાએ શું લખીશું, -900 લખીશું। તો બાદમાં મળતી રકમ શોધીએ તો લખીશું કે 2500 − 900। 2500માંથી 900 બાદ કરો તો આપણને કેટલા જવાબ મળશે, 1600 જવાબ મળશે, જે કેવો છે, ધન પૂર્ણાંક છે। આથી આપણે કહી શકીએ કે તે નફો કરે છે અને ₹1600નો નફો થયો તેવું કહી શકાય, બરાબર છે। હવે આપણે જોઈએ નંબર 58। ભાગાકાર એ ખાલી જગ્યાની વ્યસ્તની પ્રક્રિયા છે। તો ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે। તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું ગુણાકાર। નંબર 59, નીચે આપેલ ગુણાકારની પ્રક્રિયા માટે ભાગાકારના વિધાનો લખો। તેમાં છે પહેલા નંબરનું -15 × 3। તો -15ને 3 વડે ગુણો તો કેટલા મળશે, -45 મળશે। તેવી રીતે ભાગાકારનો નિયમ લખવાનો છે। તો આપણે શું કરીશું, સૌ પ્રથમ 45ને 15 વડે ભાગી દઈશું। તો 45ને 15 વડે ભાગો તો લખાશે -45 − 15 = 3। હવે આપણે 45ને 3 વડે ભાગીએ તો લખાશે -45 / 3 = -15। તેવી જ રીતે બીજા નંબરનો તમે જાતે લખી શકશો। હવે આપણે જોઈએ નંબર 60, જ્યારે ઋણ પૂર્ણાંકને ધન પૂર્ણાંક વડે ભાગવામાં આવે ત્યારે ધન પૂર્ણાંક મળે। ઋણ પૂર્ણાંકને ધન પૂર્ણાંક વડે ભાગીએ તો આપણને કેવો પૂર્ણાંક મળે, ઋણ પૂર્ણાંક આવશે, એટલે અહીંયા ગાડી આવશે ખોટું। હવે જોઈએ નંબર 61, જ્યારે ધન પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક વડે ભાગવામાં આવે તો આપણને ખાલી જગ્યા પૂર્ણાંક મળે। ધન પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક વડે ભાગવામાં આવે તો પણ આપણને ઋણ પૂર્ણાંક જ મળશે। તો આપણે જવાબમાં લખીશું ઋણ પૂર્ણાંક। હવે જોઈએ નંબર 62, −72/8 = −8। તો આ વિધાન કેવું થશે, ક્રમના નિયમનું ભાગાકારનું પાલન કરે છે, એટલે આવશે અહીંયા ગાડી સાચું। નંબર 63, જવાબ લખો। તેમાં છે પહેલા નંબરનો 156/-12। 156ને 12 વડે ભાગો તો કેટલા મળશે, ભાગફળ મળશે 13। પણ અહીંયા 12 કેવા હતા, ઋણ પૂર્ણાંક હતા, એટલે ભાગફળ આપણને મળશે -13, જે જવાબ હશે આપણો ઋણ પૂર્ણાંકમાં હશે, એટલે લખાશે -13। હવે જોઈએ બીજા નંબરનું −225/5। 225ને 5 વડે ભાગીએ તો આપણને કેટલા મળશે, 45 મળશે। જ્યારે 225 કેવા છે, ઋણ પૂર્ણાંક છે, એટલે આપણને જવાબ પણ ઋણ પૂર્ણાંકમાં મળશે, એટલે આપણે અહીંયા લખીશું -45। હવે જોઈએ ત્રીજા નંબરનું −63/-1। 63/1 કરો તો આપણને કેટલા મળશે, 63 મળશે। જ્યારે અહીંયા બંને પૂર્ણાંકો કેવા છે, ઋણ પૂર્ણાંક છે, તો તેનો ભાગાકાર આપણને કેવો મળશે, ધન પૂર્ણાંક મળશે, એટલે અહીંયા આપણે લખીશું ધન પૂર્ણાંકમાં 63। તેવી જ રીતે નંબર 4
5 અને 6 જે તમારે જાતે કરવાનો રહેશે।